નમસ્કાર મિત્રો. મિત્રો, ભાવ ભક્તિ અને ભવ્યતાનું સમન્વય એટલે મિત્રો ભવનાથનો મેળો. મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું ભવનાથના મેળા વિશે સંપૂર્ણ માહિતી. તો મિત્રો, મેળાની શરૂઆત મહાશિવરાત્રિના 4-5 દિવસ પહેલાંથી જ થઈ જાય છે અને મહાશિવરાત્રિના દિવસે એટલે કે મિત્રો શુક્રવારે આ મેળો પૂર્ણ થશે. આ દરમિયાન લાખો લોકો ભવનાથના મેળાની મુલાકાત લેશે. જય ગિરનારી મિત્રો. તો મિત્રો, વિડીયોમાં આવી ગયા છે તો વિડીયો પૂરો જોજો. આપણે મિત્રો આજે જૂનાગઢમાં ભવનાથના ભરાતા ભવ્ય મેળાના મિત્રો આપણે દર્શન કરવાના છીએ. તો મિત્રો, ભવનાથના મેળાને ગુજરાતના મિની કુંભના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. 4-5 દિવસ દરમિયાન ગુજરાત અને દેશના ખૂણે ખૂણામાંથી નાગા સાધુઓ, સાધુ સંતો, શિવ ઉપાસકો અને ભક્તો જૂનાગઢમાં આવે છે અને ભવનાથના આ પારંપરિક અને પવિત્ર મેળાની મુલાકાત લે છે અને ભગવાન શિવજીના દર્શન કરે છે. 4-5 દિવસ દરમિયાન લાખો લોકો મેળામાં આવે છે અને આ દિવ્ય અને ભવ્ય વાતાવરણના સાક્ષી બને છે. તો મિત્રો, મેળામાં આવતા લોકો માટે અને સાધુ સંતો માટે ઠેર ઠેર અન્ન ક્ષેત્રો શરૂ કરી દેવામાં આવે છે તથા રાત્રિ દરમિયાન લોકસંગીત, રાસ ગરબા, ભજન કીર્તન વગેરે કાર્યક્રમો પણ મિત્રો મોટા પાયે આયોજન કરવામાં આવે છે, જેમાં પણ લોકો ખૂબ જ ઉત્સાહ અને ભાવભક્તિથી સહભાગી થાય છે. તો મિત્રો, ભવનાથના મેળાનો શુભારંભ ભવનાથ મહાદેવના મંદિરે ધર્મધજા ચડાવીને કરવામાં આવે છે અને પૂર્ણાહુતિ મહાશિવરાત્રિના દિવસે મિત્રો કરવામાં આવે છે. આ દિવસનું દૃશ્ય અલૌકિક હોય છે અને તેના સાક્ષી બનવું એક અમૂલ્ય લાભ હોય છે. મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ ભગવાન શિવજીની મહાપૂજા કરવામાં આવે છે. તે પહેલાં નાગા સાધુઓ હાથીઓ પર સવાર થઈને શંખનાદ કરતા નીકળે છે અને મૃગીકુંડ પાસે આવી પહોંચે છે. મૃગીકુંડ એક કુંડ છે જેમાં આ નાગા સાધુઓ મહાપૂજામાં સામેલ થવા પહેલાં સ્નાન કરે છે. આ કુંડ વિશે એવી માન્યતાઓ પણ છે કે અહીં મહાશિવરાત્રિની રાત્રિએ સિદ્ધ પુરુષો પણ સ્નાન માટે આવે છે અને તેઓ એક વખત કુંડમાં ઉતર્યા બાદ ફરી ક્યારે પણ બહાર આવતા નથી. મૃગીકુંડની એક દંતકથા એવી પણ છે કે કહેવાય છે કે ભગવાન શિવજી અને માતા પાર્વતી ગિરનાર પર્વત પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમનું એક કિંમતી અને પવિત્ર ઘરેણું મૃગીકુંડની નજીક પડી ગયું હતું. માન્યતા એવી પણ છે કે મહાશિવરાત્રિના દિવસે થતી આ પવિત્ર મહાપૂજા અને ભગવાન શિવજીની મહાઆરતી દરમિયાન સાક્ષાત સ્વયં શિવજી મંદિરે પધારે છે. એવું પણ કહેવાય છે કે આ સમય દરમિયાન 9 નાથ અને 84 સિદ્ધો પણ આત્મા સ્વરૂપે મંદિરની મુલાકાતે આવે છે. એ જ કારણ છે કે લાખોની સંખ્યામાં શિવ ઉપાસકો આ ક્ષણોના સાક્ષી બનવા માટે ત્યાં હાજર રહે છે. ભવનાથના આ મેળાના કારણે સ્થાનિકોને જ નહીં પરંતુ અન્ય રાજ્યોના લોકોને પણ આર્થિક રીતે એટલો જ ફાયદો પહોંચે છે. મેળા અગાઉ અન્ય રાજ્યોમાંથી ફેરિયાઓ જૂનાગઢ પહોંચે છે અને ચીજ વસ્તુનું વેચાણ કરીને આજીવિકા રળે છે.
તો ફાઇનલી મિત્રો વિડીયોને અહીંયા કરી છે એન્ડ આશા કરું છું કે આ વિડીયો તમને પસંદ આવે છે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું ઘંટડીનું બટન દબાવી દેજો. અને મિત્રો શિવરાત્રીનો વિડીયો જોવાનું ના ભૂલતા કેમ કે તે વિડીયો પણ આપણે બનાવવાના છીએ. જય ગિરનારી.